કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ઘરના બધા કામ થઈ ગયા છે, વાસણનું કામ પણ થઈ ગયું છે, અને ગાયું બધી જો ઊભી છે, અને લીલો નીરા વાટવાવાળા જે બેન હતા એ આવ્યા નથી, તો હાથે વાટવા જવું પડે એમ છે. પૂરવા રમે છે ને પૂરવા આવે અહીં શેરીમાં, જેની મોટી મોટી છોકરી છે એની એવાય થઈ ગઈ છે એટલે રમવા પણ વહી જાય છે. ગોદાવરી, રાધા, લક્ષ્મી બધા ઊભા છે, કારણ કે માઇકો એટલી હેરાન કરે છે. પવન તો છે સતાય છે, અને કપડાં કાલ વરસાદ. પૂર્વા ઇસકા ખાવા બેહી ગઈ છે. પૂર્વા એ ગૌરવન બંધ કરી દીધું છે. ક્યાં પૂરા શું કરે પૂર્વા? ઇસકા ખા, ઇસકો નાખું. હા હા કરાવું હે. હા હા એ ગઈ, એ ગઈ 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 આવી આવી. તો સામે જે સર છે, આ ઘી ત્યાંથી વેય અને લેવાની છે, અને વાઢવાની પણ છે, અને બને ત્યાં સુધી જો આ થોડું ઘણું ખડ લેવાય તો ખડ પણ બધું લઈ લેવું છે, કારણ કે રોપડામાં ખડ બહુ વધી ગયું છે ધરોડીને. તો ખડ લઈ લેવાનું છે, અને જેનીના પપ્પા એક કામ માટે જાય છે એટલે આ બધું કામ માથે છે. ગાયુંનું નીરણ વાઢવાની, વેવાની, બધી ઘરકામ તો થઈ ગયું છે, બસ હવે ગાયુંનું કામ અને નીરણનું કામ બે બાકી છે. હવે શાકમાં આપણે કારેલાનું શાક ફરી બનાવવાનું છે. આજે ગયા વખતે બાખા કરેલું છે, પણ એમ કટકીનું બનાવવાનું છે. ચોમાસામાં તો કારેલાનું શાક, જ્યાં સુધી તાજા કારેલા મળતા હોય ત્યાં સુધી બહુ સારું, એટલા માટે ભેરવા કારેલા. જોકે મોટા બધા છે એને તો બધાને ભાવે છે કારેલા શાક, પણ કિશન શુભમ જેને થોડું કડવું લાગે, પણ કડવા છે, પણ નેરવા બહુ કારેલા, એટલા માટે આમ બનાવીએ તો ખાઈ લે પાછળ. આજે એટલી જ ગરમી થાય છે કે બપોર પછી વરસાદ આવશે જ તે. કાલે બપોર પછી હતો ને આજે પણ અત્યારે એટલી જ ગરમી થાય. બસ શાકમાં જો બધા મસાલા થઈ ગયા છે ને, હવે આપણે કડવા મૂકી દેવું. આના હાડા ચાર વાગી ગયા છે, અને તોફા કિશન સિવાય કોઈ ન પાડે. કિશને બધા તોફા પાડીને આવી રીતે સાલા ઉકેડી નાખ્યા છે, એટલે શ્રીફળ પણ વધેરાય જાય અને પાણી પણ બધા પીવાય જાય. મેં કીધું બધા બારોડા એ તો પીધું તું, હજી થોડાક રાખ્યા છે, હું પી લો એક તોફાનું પાણી, કારણ કે માલ ધોવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. બહુ મસ્ત, બહુ ગળું ગળું પાણી છે. બધા બાર ઉડાવે પીધું, હજી એક એક વાર બધા પીએ, પણ સાંજના સમય મેં કીધું માલ ધોવા જાય ને થોડીક એનર્જી મળી જાય, એટલા માટે એક તોફો પી લીધો. તો ખાણ થઈ ગયા છે, અને ગયું ધોવાનું ફૂલ ટાઈમ થઈ ગયો એટલે માયાનું મિલ્કિંગ શરૂ થઈ ગયું છે, અને મારે જાનકીનું જવાનું છે, બાકી બધી ગાયનું મિલ્કિંગ જેનીના પપ્પા કરશે. બસ હવે પૂરવાને દે પાણી, દે તોફાનું પીવું ને દીકાને. કોણ મારે પૂરી પીવા માંડ, પીવા માંડ, મસ્ત છે, ગળું ગળું પાણી છે.